ICS ના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ પર હું નીરવ લાઠીયા આપનું સ્વાગત કરું છું. હાલ આપણે ચેપ્ટર જોવાનું છે ઘન અને ઘનમૂળ. હવે ઘન છે ને, ઘન કોઈપણ સંખ્યાનું ઘન તમને કરવાનો કે ને, તો એમાં કંઈ શોર્ટકટ રીત કે એવું કંઈ શીખવાની જરૂર નથી. કારણ કે કોઈપણ સંખ્યાને તમે જો 3 વખત ગુણો તો એનો ઘન થઈ જાય, હે ને. 5નો ઘન છે તો કે 5 × 5 × 5, 100નો ઘન કે તો 100 × 100 × 100 તમે આરામથી કરી શકો. એના માટે કોઈ શોર્ટકટ રીત શીખવાની જરૂર નથી, કારણ કે નગર પછી શોર્ટકટ રીત જ યાદ રાખવામાં રહીશું. એટલે શોર્ટકટ રીત એની જ શીખો કે જે જરૂરી હોય અને એના વગર કોઈ કામ ન થતું હોય, બરાબર. હવે ઘન અને ઘનમૂળમાં શીખવાનું છે ખાસ ઘનમૂળ. કોઈ પણ સંખ્યા તમને આપી દે તો આનું ઘનમૂળ શું થાય એવું પૂછે, તો તમે ફટાફટ એને સોલ્વ કરી એકવાર જોઈએ, બરાબર. ઘન તો તમે કોઈ પણ સંખ્યાનો આરામથી કરી શકશો. 3નો ઘન તો કે 3 × 3 × 3, હે ને. ઓકે, હવે જેમ તમે વર્ગ અને વર્ગમૂળમાં 1 થી 25 સુધીના વર્ગ ખાસ યાદ રાખ્યા હતા, એવી રીતે ઘનમાં 1 થી 10 સુધીના ઘન ખાસ યાદ રાખવા જરૂરી છે. એટલે તમે આ સ્ક્રીન છે ને એક વખત સ્ટોપ કરજો અને આ લખી લેજો અને યાદ રાખજો અથવા તો ગોખજો, બરાબર. જો 1નો ઘન 1 થાય, 2નો ઘન 8 થાય, 3નો ઘન 27 થાય, 4નો 64 થાય, 5નો 125 થાય, 6નો 216 થાય, 7નો 343, 8નો 512, 9નો 729 અને 10નો 1000, બરાબર. આમાં તમે ખાસ જોજો ને હું જોવાનું છે. આપણે આગળ જ્યારે ઘનમૂળ કાઢશું એને તમારે સોલ્વ કરવા માટે હું જોવાનું છે એ સેજ નજર આમાં પાડો. ખાસ વાત, જો 1નો ઘન છે ને એમાં છેલ્લે 1 આવે છે, 2માં 8 આવે છે, 3માં 7 આવે છે, 4 છે ને એમાં છેલ્લે 4 જ આવે છે, 5માં 5 જ આવે છે, 6માં 6 આવે છે. તો 4, 5 અને 6 એનો ઘન કાઢો ને તો છેલ્લો આંકડો 6 આવે છે, હે ને, એનો એ જ આવે છે. 4માં 4, 5માં 5 અને 6માં 6. 7 છે ને એમાં 3 આવે છે, જ્યારે 3 છે ને એમાં છેલ્લો 7 આવે છે. આ ખાસ યાદ રાખજો, 3માં 7 આવે છે, 7માં 3 આવે છે. 8 છે ને એમાં 2 આવે છે, જ્યારે 2નું કરો તો છેલ્લો આંકડો 8 આવે છે. 9માં 9 અને 10 છે એમાં 0, બરાબર. આ ખાસ યાદ રાખજો અને ગોખજો. અને મેં જેમ કીધું છેલ્લો આંકડો યાદ રાખવાનો છે, એ કઈ રીતે યાદ રાખવાનું છે તમારી રીતે જોઈ લો, બરાબર ને. આ જો 1માં 1 છે, 2માં 8 છે, જો 8માં 2 છે, 3માં 7 છે તો 7માં 3 છે, 4માં 4, 5માં 5, 6માં 6, 7 અને 8 તો જોયા, 9માં 9 અને 10માં 10. આટલું યાદ રાખજો, ગોખજો. હવે આગળ જોઈએ આપણે કે આવું કંઈક પૂછે કે આનું વર્ગમૂળ શું છે, પૂછાય આવું, આનું ઘનમૂળ શું છે. હવે 625 આ તો તમને ખબર છે કેટલું આવશે, તો કે 25, હે ને. માઇનસ જોવાનું છે આનું ઘનમૂળ કઈ રીતે કાઢો, કારણ કે બહુ અઘરું થઈ જાય. એક સંખ્યા તમારા મગજમાં લ્યો આની નજીકની અને 3 વડે ગુણો, પછી જે કંઈ જવાબ લાવો એ બહુ વાર લાગે, સમય લઈ જાય તમારો 3-4 મિનિટ, બરાબર. શોર્ટ કઈ રીતે થાય, તો કે આ તો તમને યાદ છે, બરાબર. આનું 25 લખ્યું, માઇનસનું માઇનસ લખ્યું. આનું શું થાય, તો કે જે કોઈ સંખ્યા આપી છે તમને, જે કોઈ, એનો પહેલાં છેલ્લો આંકડો જુઓ. છેલ્લો આંકડો જોયો તમે, એ આમાં જુઓ છેલ્લો આંકડો ક્યાં છે, તો કે અહીંયા છે. જે છેલ્લો આંકડો જે છે એ કોનો ઘન છે એ આખું લખી લો, તો કે 5નો છે, 5 લખ્યો. ઓકે, હવે કોઈ પણ સંખ્યા હોય એના છેલ્લા 3 આંકડા ભૂલી જવાના. આ ભૂલી જાઓ, આ ભૂલી જાઓ, આ ભૂલી જાઓ, આ 3 વધો. 3ને પકડો તમે, યસ પકડો. હવે એ જોવાનું કે આની અંદર 3 છે, 3 એ કોના ઘનની તરત પછી આવે છે. તો જુઓ અહીંયા 8 છે, 3 અહીંયા લખી શકો તમે, હે ને. એટલે કોના ઘનની પછી આવે, તો કે 1ના ઘનની તરત પછી આવે છે. 1ના ઘનની તરત પછી આવ્યો ને તો જે અહીંયાથી 1 છે ને ઉપાડીને અહીંયા મૂકી દેવાનો. ઇન શોર્ટ એવું થાય કે આ 33, 75 છે ને 15નો ઘન છે. એટલે તમે 15 × 15 × 15 કરો ને, 15 × 15 × 15 એ 33, 75 થાય. હવે આપણે રકમમાં જોવા જાઓ તો આનું વર્ગમૂળ 25, આનું ઘનમૂળ 15, 25માંથી 15 જાય તો શું વધે, 10, જે આપણો જવાબ, હે ને. એટલે આ વર્ગમૂળ તો તમે શીખેલા જ છો, આગળ આમાં જોવાનું છે ઘનમૂળ કઈ રીતે નીકળે. આગળ આપણે જોઈએ જેનાથી તમને વધારે આઈડિયા આવે. આવું કંઈક પૂછ્યું છે, 92, 61 એ કોનો ઘન છે. પહેલી રીતે કે તમે પહેલાં 21 × 21 × 21 કરો, પછી 32 × 32 × 32 કરો, નો આવે તો 11 × 11 × 11 કરો, અથવા તો 52 × 52 × 52 કરો. એમ કરીને તમે લાવી શકો છો, એમાં તમારો સમય જશે, આવી જાય જવા પણ સમય જશે. પણ ફટાફટ સોલ્વ કરવો હોય તો કઈ રીતે થાય, તો જુઓ આમાં પહેલાં તો છેલ્લો આંકડો પકડવાનો, 1 છે. 1 આમાં ક્યાં છે,
એક તો જો ખાસ નોંધ લેશો કે બધાના છેલ્લા છેલ્લા આંકડા અલગ છે અને કેના કયા ઘનમાં છેલ્લો આંકડો કયો આવે છે એ મેં તમને યાદ રાખ્યું એ રીતે તમે યાદ રાખી શકો છો. બરાબર, જે આને ઘનમૂળ કાઢવું હોય તો છેલ્લે જે એકડો છે એકડો કોના ઘનમાં છે, તો કે એકના ઘનમાં છે. તો એક મૂકી દીધો. ઓકે, હવે છેલ્લા ત્રણ આંકડાને ભૂલી જવાના. ઘન છે ઘન, એમાં તગડો હોય એટલે છેલ્લા ત્રણ આંકડાને ભૂલી જાઓ. હું કીધું નવ, હવે જોવાનું કે નવ છે, નવ એ કોના ઘનની તરત પછી આવે છે. તો જુઓ અહીંયા બેનો ઘન આઠ થાય, આઠ પછી નવ આવે તરત, હે ને? તો બેનો ઘન આઠ છે ને, બે એટલે અહીંયા બે મૂકી દેવાના. બે બે મૂકો એટલે એકવીસ આવ્યો. એકવીસ છે આ છે ને, એકવીસનો ઘન કહેવાય. તમે એકવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ કરો તો જવાબ શું આવે? બાણું એકસઠ. બરાબર, નેક્સ્ટ જોઈએ છે બત્રીસ સાતસો અડસઠ. એ કોનો ઘન છે એવું તમને પૂછે. બરાબર, બત્રીસ સાતસો અડસઠ છે એ કોનો ઘન છે? તો સૌ પ્રથમ ઇઝી રીત છે, તમે બધાને આ રીતે તન તન વડે ગુણી અને જવાબ ચેક કરી શકો છો. જો આમ ન કરવું હોય તો કઈ રીતે? તો કે બધાથી પહેલાં છેલ્લા આંકડાને પકડો. શું છે આઠડો? આઠડો આમાં ક્યાં છે? તો કે આ રહ્યો છે ને, આઠડો અહીંયા છે. એટલે હું લખશો બગડો લખશો, આગળ હું લખશો? તો કે છેલ્લા ત્રણ આંકડાને ભૂલી જાઓ. આ બત્રીસ છે, બત્રીસ કોના ઘનની પછી આવે છે? તો કે આના ઘનની પછી આવે બત્રીસ, હે ને? તો એ મૂકી દો તગડો, એટલે બત્રીસનો ઘન છે ને, બત્રીસનો ઘન આ થાય, હે ને? આઈ હોપ કે તમને આઈડિયા આવતો હશે. ઓકે, ઓહો, આવડી મોટી સંખ્યા, આવડી મોટી સંખ્યા પૂછે તો એ મૂંઝાવાનું નહીં, તમે આમોથી કરી શકો છો. સેવન્ટી નાઇન ગુણ્યા સેવન્ટી નાઇન ગુણ્યા સેવન્ટી નાઇન આમેય તમે કરી શકો વન બાય વન બાય વન. પણ એની કરવા કરતાં આ શોર્ટકટ રીત ગોખી નાખો તો વધારે આઈડિયા આવે, હે ને? ઓકે, વધારે ઝડપથી કરી શકું. આમાં શું કરવાનું? તો પહેલાં છેલ્લો આંકડો જોવાનો. નવડો છે, નવડો આમાં છે ક્યાંય? નવડો, યસ, ક્યાં છે? તો કે આમાં. તો લખો નવડો, આગળ હું લખશો? તો કે છેલ્લા ત્રણને ભૂલી જાઓ. વધ્યા સાતસો ચાર, સાતસો ચાર કોની પછી આવશે તરત? સાતસો ચાર, સાતસો ચાર આની પછી આવે તરત, આવે ને? આના ઘન પછી આવે સાતસો ચાર. આનો લખાય કારણ કે આનથી તો નાના છે, આના પછી તરત આવે એટલે આ લખવાનું. આ લખો એટલે આઠ, આઠ એટલે નેવ્યાસી. નેવ્યાસી મીન્સ કે આ થઈ ગયો જવાબ. એક માર્ક્સ તમારો ખીચામાં, હે ને? ઓકે, આવું કંઈક પૂછે તો શું કરવાનું? જુઓ તમે સત્યાવીસ ચુમ્માલીસ, સત્યાવીસ ચુમ્માલીસમાં પહેલાં શું જોવાનું? તો કે ચોગડો. ચોગડો છે ક્યાંય આમાં? યસ. તો કે આ રહ્યો, મૂકો ચોગડો, હે ને? આનું સોલ્વ કરીએ છીએ ચોગડો. ઓકે, છેલ્લા ત્રણ આંકડા ભૂલી જાઓ. વધ્યો બગડો, બગડો કોના પછી તરત આવે? તો કે આના પછી તરત આવે. તો લખો આ, એટલે થઈ ગયા ચૌદ. પછી ભાગાકારના ભાગાકાર બેઠા લખ્યા. સાતસો તેતાલીસ છે ને, સાતસો તેતાલીસ એ સિમ્પલ છે, આપણે ગોખેલું છે કે સાતનો ઘન થાય એ તો ગોખેલું છે ને, અરી છે. એટલે અહીંયા લખો સાત, ચૌદ ભાંગ્યા સાત શું આવે? બે. આ થઈ ગયો જવાબ, હે ને? ચાલો નેક્સ્ટ જોઈએ. આવું કંઈક આવે તો શું કરવાનું? તો કે પહેલાં સાતડાને પકડવાનો. સાતડા પકડીને વૈયા જાઓ આમાં. ક્યાં આવે સાતડો? તો કે આમાં આવે. એટલે હું લખો તગડો. તો કે આના સોલ્યુશનમાં પહેલાં લખો તગડો, એ આગળ હું લખશો? તો કે છેલ્લા ત્રણ આગળ ભૂલી જાઓ. વૈધા હું અઢીસો, અઢીસો ક્યાં આવે આમાં? જોવો જલ્દી. તો કે આની પછી તરત આવે અઢીસો, એટલે હું લખવાનું? તો કે આ, આ લખો ત્રેસઠ, હે ને? આનું ઘનમૂળ થાય ત્રેસઠ, વચ્ચે ભાગાકાર એમનામ. આ શું છે? બાણું એકસઠ. એમાં શું કરવાનું? પહેલાં એકડો પકડવાનો. એકડો ક્યાં આવે? તો કે અહીંયા. તો લખો એકડો. આગળ શું આવે? તો કે ત્રણ આંકડા ભૂલી જાઓ, ભૂલી જાઓ. નવડો ક્યાં આવે? નવડો આના પછી આવે તરત, એટલે હું લખો બગડો. બગડો હવે ત્રેસઠ ભાંગ્યા એકવીસ, આમ થયા ને? ત્રેસઠ ભાંગ્યા એકવીસ એટલે એકવીસ તરી ત્રેસઠ છે ક્યાંય? તો કે આર્યા, યસ. આ જવાબ, એક માર્ક્સ આવી ગયો. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, આવું કંઈક પૂછે. ચાર હજાર છન્નુંનું વર્ગમૂળ ભાંગ્યા ચાર હજાર છન્નુંનું ઘનમૂળ. હવે આ છે ને, વર્ગ અને વર્ગમૂળમાં નિયમ મુજબ ચાર હજાર છન્નું છે ને એ પચાસ પ્લસમાં આવે. બરાબર, એટલે પચાસ પ્લસ કેટલા? કેટલા જોવા માટે એના છેલ્લા બે આંકડા પકડવાના. છેલ્લા બે આંકડા તમે પકડશો ને તો ચૌદના વર્ગમાં છેલ્લા બે આંકડા છન્નું આવે, હે ને? તો અહીંયા ચૌદ લખી દેવાના, પચાસ પ્લસ ચૌદ. આ ભાગાકારના ભાગાકાર એમનામ લખ્યા. ઓકે, ચાર હજાર છન્નું, ચાર હજાર છન્નુંનું ઘનમૂળ શોધવા માટે શું જોવાનું? ચાર હજાર છન્નુંનું ઘનમૂળ જો આપણે શોધવું હોય તો શું કરવાનું? તો કે છેલ્લો આંકડો પહેલા પકડવાનો, છગડો. છગડાને તમે અહીંયા પકડશો તો એ છ માં જ આવશે. આગળ શું આવે? તો કે છેલ્લા ત્રણ આંકડા ભૂલી જવા. ચાર છે કોના પછી તરત આવે? તો કે એક પછી. એક પછી એટલે એક, એટલે આ પચાસ પ્લસ ચૌદ એટલે ચોસઠ ભાંગ્યા સોળ. ચોસઠ ભાંગ્યા સોળ એટલે ચાર. આ ચાર થઈ ગયો એનો જવાબ. ક્યાં છે? તો કે આ રહ્યો, હે ને? ઓકે,
હવે આ બંને છે ને એ તમારે હોમવર્ક છે, આનો સ્ક્રીન સ્ટોપ કરી અને સોલ્યુશન કરજો, જવાબ લાવજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જો આમાં ન ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આ બંનેને હું સમજાવીશ. બરાબર, આઈ હોપ કે તમને આગળનું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ અને આ ઘન અને ઘનમૂળમાં આઈડિયા આવ્યો હશે. ચાલો મળતા રહીશું નેક્સ્ટ ટોપિકમાં. ધન્યવાદ.